103માં દીકરાઓ જો એ મને આખું આવડે નહીં એટલે હું એની કોઈ ચર્ચા નહીં કરું. એટલે કોઈ એવું નહીં કે સાહેબ સ્વાધ્યાય 6.1 ક્યાં ગયો? બરાબર, એ તમારું હોમવર્ક. ના ખબર પડે તો મને કહેજો, નકર પાછા તો એક્ઝામ લઈને અંદર પૂછીએ આપણે ફોન કરીએ. સાહેબ પેલા પીડીએફ માં આપણા વોટ્સઅપના વિડીયોમાં સ્વાધ્યાય 6.1 દેખાતો નહીં સાહેબ, એટલે એવું ના કહેતા. બરાબર, હા, કોઈ આ વખત મને પ્રશ્ન પૂછ્યો તેવો એટલે મેં બરાબર. પછી બધા આવી જાઓ, હવે ઉદાહરણ નંબર 1 ઉપર આવી જાઓ. મને ક્યાં જાઓ બેટા? ઉદાહરણ નંબર 1 આપણે અહીંયા શરૂઆત કરી જો બેટા. હવે બધું સાબિતી વાળું આવશે એટલે થોડું સમજવાનું, કારણ આપણે બધા ખબર ભૂમિતિ એટલે સંપૂર્ણ બેટા સાબિતી વાળું છે. બરાબર, પણ એમાં સમજીએ તો એના જેટલો આસાન કોઈ વસ્તુ ના હોય બેટા. બરાબર, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ બેટા. ચલો ઉદાહરણ નંબર 1 દેખો માં દીકરા. જો ઉદાહરણ નંબર 1 માં એવું કીધું છે, જો કોઈ રેખા ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે તથા BC ને કેવી છે બેટા? સમાંતર છે. એટલે જો યાદ કરો, પ્રમેય નંબર પહેલાનું ટાઇટલ આવી ગયું માં દીકરા, આવી ગયું પહેલાનું ટાઇટલ. પ્રમેય નંબર 1 છે આપણું, એનું ટાઇટલ જ છે જો તમે ધ્યાનથી દેખશો તો બેટા. તો જો મને શું આપેલું છે બેટા, જો ધ્યાન આપજો, એક ત્રિકોણ ABC આપેલો છે માં દીકરા. ધ્યાન આપો, ત્રિકોણ ABC કોઈ એક રેખા છે, સપોઝ માની લે આ રેખા છે. બરાબર, ચલો આપણે નામ આપી દઈએ બેટા ABC, રેખાનું નામ આપી દો બેટા L. એને કીધું AB ને ક્યાં છેદે બેટા? D માં. અને AC ને ક્યાં છેદે બેટા? E માં છેદે છે. ચલો, તો તમને બધાને આ તો ખબર છે ને માં દીકરાઓ, આપણે હાલ ભણી ના આવે એટલે પૂછું છું બેટા. શું ભણી ના આવે યાદ કરો કે બેટા, આવું થાય તો આપણે, ચલો પહેલું પ્રમેય ત્રીજું પ્રમેય શું કહેતું હતું બેટા બોલો? AD અપોન DB બરાબર AE અપોન EC, એનું સાધ્ય હતું માં દીકરાઓ, એનું સાધ્ય હતું. હવે જો મેં ઓલરેડી આ સૂત્ર તમને લખાઈ દીધું છે, એની અહીંયા સાબિતી માંગી છે. આ સૂત્ર ઓલરેડી, હા, આપણે યાદ રાખવાના સૂત્રો લખાય છે ને એમાં બધું આવી ગયું છે બેટા. પણ એની અહીંયા સાબિતી માંગી છે, આપણે સાબિતી આપી દી, આપણે કોઈ ફરક પડતો નથી. બરાબર, તો જો એને શું માંગ્યું છે બેટા? મારે એવું સાબિત કરી AD અપોન EB બરાબર AE અપોન AC. બરાબર, લખાઈ દીધું છે ઓલરેડી આપણે બેટા. હા, યાદ છે, નાનો ટુકડો ભાગ્યા માં, નાનો ટુકડો ભાગ્યા માં. ચલો બેટા, તો હવે ધ્યાન આપો, તો અહીંયા લખવું પડે, આપણે સાબિતી કરવી છે. ચલો, તો ચલો સાબિતી આપતા હોય એટલે પહેલું શું આપેલું છે લખવું પડે. તો લખી દો બેટા, આવું લખી દો બેટા, કે ત્રિકોણ ABC માં રેખા LA બોલો AB અને AC ને અનુક્રમે B અને E માં છેદે છે. તો આપણે વ્યવસ્થિત લખવાનું, થેલ્સના પ્રમેય અનુસાર. એટલે એને પણ ખબર પડે કે આપણે બધી ખબર છે કે ભાઈ થેલ્સના પ્રમેય અનુસાર શું થઈ જાય માં દીકરાઓ બોલો, શું થશે બેટા બોલો? AD અપોન DB બરાબર AE અપોન EC થાય. બોલો, આટલા સુધી બધાને આવડે કે ના આવડે માં દીકરાઓ? આવડે. કયું બેટા? ના બેટા, નાનો ટુકડો ભાગ્યા નાનો ટુકડો, નાનો ટુકડો ભાગ્યા નાનો ટુકડો માં દીકરા. અને પ્રમેયમાં તો એવું હતું માં દીકરા, એ તો પછી આપણે એક્સ્ટ્રા લખી દીધું માં દીકરા. ડન, એ તો મારે સાબિત કરવું છે બેટા, એ તો મારે શું કરવું છે બેટા? સાબિત કરવું છે. ડન દીકા, પડી ખબર? ઓકે, ચલો બેટા, જો હવે બધા ધ્યાન આવો. ઓકે, બધાને હવે બધાનું ધ્યાન, જેટલું ધ્યાન યાદ રાખશો એટલું મજા આવી જશે બેટા, તરત આવડી જશે આપણને. જો બેટા, અહીંયાથી હવે આપણે લેવું છે મારે, હું તમને કહેતો કે આનું વ્યસ્ત પ્રમાણ લઈ લો. વ્યસ્ત પ્રમાણ બધાને ખબર પડે બેટા, વ્યસ્ત એટલે શું કરવાનું બોલો? અંશને ક્યાં લઈ જવાનો? છેદમાં. અને છેદને ક્યાં લઈ જવાનો? અંશમાં. હું કોઈ નિષ્ઠાનું વ્યસ્ત કરો તો નિષ્ઠાનું માથું ઉપર હોય એને પગ ઉપર થઈ જાય, પગ ઉપર હોય તો માથું નીચે થઈ જાય ને, એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. નિષ્ઠાનું કયું પ્રમાણ કહેવાય? વ્યસ્ત પ્રમાણ. શું કેવું તુષાર, સાચી વાત ને બેટા? તુષાર તો ચલો આપણે લઈ લઈએ બેટા, વ્યસ્ત પ્રમાણ લેતા. જો ધ્યાન આપજો બેટા, વ્યસ્ત પ્રમાણ લેતા. તો ચલો બેટા ઉલટાઈ દો, શું થઈ જશે બેટા બોલો? DB અપોન AD ઇઝ ઇક્વલ્સ ટુ, બોલો, સોરી, હા, EC અપોન AE. બોલો, આટલો સુધી આવડી ગયો. ચલો બંને બાજુ એક ઉમેરતા, જો ધ્યાન આપજો બેટા,
હું બધું ડિટેલમાં લખી શકે, તમને ભૂલી નહીં જાઓ કદી. બંને બાજુ એક ઉમેરતા, કારણ કે આપણે ભણી ના આવ્યા, જે પણ પ્રોસેસ બંને સાઈડ કરવામાં આવે તો કોઈ વાંધો આવે નહીં, એક બાજુ કશું થાય નહીં. તો ચલો બંને બાજુ આપી દો તો શું થશે બેટા બોલો? ડીબી અપોન એડી પ્લસ વન બરાબર ઈસી અપોન એઈ પ્લસ વન. ચલો લસા લેવો પડે. ચલો આ બાદ નો લસા શું થાય માં દીકરાઓ? આ બાદ નો લસા એડી થાય કે ન થાય? તો આને એડી વડે ગુણવા પડે, તો એટલે શું થઈ જાય બેટા બોલો? ડીબી વત્તા એડી. ચલો આનું લસા શું થઈ જાય બેટા? એઈ થાય. તો શું આવશે બેટા બોલો? ઈસી વત્તા એઈ થાય કે ન થાય? બોલા સ્ટેપ ખબર પડે છે બધાને. તો જો બેટા આપણે લસા લીધો તો આપણા ઘર જેના છેદમાં લસા ના હોય એને ગુણવા પડે. ચલો હવે આકૃતિમાં નજર મારો માં દીકરા, એ ડીબી વત્તા એડી આવી જાઓ. ડીબી વત્તા એડી તો આ બંને નો સરવાળો કોણ થઈ જાય? એ બી થઈ જાય. કોણ થઈ જાય? એ બી થઈ જાય. અને અહીંયા આવી જાઓ, ઈસી વત્તા એસી તો આ ઈસી, અને આ એઈ તો આનો સરવાળો કરું કોણ થઈ જાય બેટા? એસી થઈ જાય. કોણ થઈ જાય? એસી થઈ જાય. તો લખી દઈએ બેટા. ચલો ઉપર કોણ આવી ગયું બેટા? એ બી અપોન એડી. અને અહીંયા કોણ આવી ગયું બેટા? એસી અપોન. ચલો ફરીથી વ્યસ્ત પ્રમાણ લઈ લો. અડો માં દીકરો વ્યસ્ત પ્રમાણ લેતા તો આવી ગયું, જવાબ ચેક કરી લો. અડો એડી અપોન એ બી બરાબર એઈ અપોન એસી, જે મને ચાર માં દીધું. તો શું કરવાનું? તો બોલો જો પહેલા જ આપણે આ પહેલા પ્રમેય નંબર એક નો ઉપયોગ કરવાનો. જો સીધી યાદ રાખવાની પદ્ધતિ બેટા, પ્રમેય નંબર એક નો ઉપયોગ કરવાનો. જે સ્ટેટમેન્ટ આવે એનું વ્યસ્ત પ્રમાણ લેવાનું, વ્યસ્ત પ્રમાણમાં એક ઉમેરી દેવાના. જે જવાબ આવે એનું ફરીથી વ્યસ્ત પ્રમાણ, એટલે આપણો આન્સર રેડી. આમાં છો યાદ રાખવા જેવું છે. સર ઉપડી હનુમાન જેવું. જો બેટા હવે આવો નાવો દાખલો તમને બીજી ઉડીને પૂછે બેટા. કયું બેટા પૂછાય? જો ધ્યાન આપજો. હા જો અહીંયા ધ્યાન આવ્યું બેટા, તો તમને આપણે આવું ગણાય બેટા, એડી રાખ્યો અને એબી લાવ્યા, એઈ રાખ્યો અને એસી લાવ્યા. એમ એવું પણ કે ડીબી રાખે અને એવું પણ કહી દે કે અહીંયા આવું પૂછે કે બેટા બીડી ભાગ્યા એબી અને ઈસી ભાગ્યા એસી સાબિત કરો, એવું પણ કહી નાખે બેટા. હા પ્રોસેસ આને યાદ થાય, પણ હવે તમારે શું યાદ રાખવું પડે બેટા? હા એ વખત આનું વ્યસ્ત પ્રમાણ લેવાનું નહી. ખબર પડી બેટા કે જયારે બીડી રાખવાના હોય, જેને રાખવાના હોય એ ક્યાં રહેવો જોઈએ? છેદમાં રહેવો જોઈએ. જો અહીંયા મારે કોને રાખવાના હતા બેટા? એડીને રાખવાના હતા. તો હું એડીને ક્યાં લાવી દીધો બેટા? છેદમાં લાવ, એટલા માટે વ્યસ્ત પ્રમાણ કરવું પડે. અહીંયા મને બીડી રાખવાના છે તો બીડી છેદમાં છે તો વ્યસ્ત પ્રમાણ કરવાનું નહીં. સીધું શું કરી દેવાનું બોલો? એ ઉમેરી દેવાનું. અને પછી જે જવાબ આવે એનું શું લઈ લેવાનું? વ્યસ્ત પ્રમાણ. બોલો ખબર પડી? એટલે આવું પણ પૂછાય માં દીકરા. હા એટલે આ સમજવાનું માં દીકરા. લગભગ નાઇન્થ થી મુરાડી અંદર જોઈન્ટ થતી કોણ હતી? આવી નાઇન્થ નો જોઈન્ટ થાય છે, નવા લેક્ચરમાં ઘૂસી ગયો છે. જોઈન્ટ થાય પછી એની વાત છે. હિમાંશુ સર નું હશે ને, મારા ખુશી હોય છે. ચલો ડન માં દીકરાઓ બોલો. આવડી ગયું? આવડ્યું એટલે આવી રીતે બીજી રીતે પણ પૂછાય બેટા. આપણે એવું જોયું ને કે આપણે જે તૈયાર કરી ગયા, પણ આપણને બીજી રીત ખબર હોય છે, બીજી પૂછાશે તો આપણે શું જવાબ લાવવાનો છે બેટા? ડન ને? ખબર પડી બેટા. ચલો ઉદાહરણ નંબર બે જો ધ્યાન આપજો. આ બુદ્ધિનો સંપૂર્ણ સદઉપયોગ હોય તો હોત, ના હોય તો નહીં વાપરવાની, હોય તો જ યુઝ કરવાનો. હા ને બેટા, સાચી વાત ને? સમલંબ ચતુષ્કોણ આપે છે, નામ જ છે. કેવો નામ છે બેટા? સમલંબ ચતુષ્કોણ. બોલતા આવડું જોઈએ બધાને. શું બોલવાનું દેવાંશી બેટા? સમલંબ ચતુષ્કોણ. શું બોલવાનું બેટા? સમલંબ ચતુષ્કોણ. બરાબર આપે છે બેટા. એબીસીડીમાં એબી સમાંતર ડીસી, બિંદુઓ ઈ અને એફ અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ એડી અને બીસી ને એવા છેદે કે જેથી ઈ એબી ને સમાંતર હોય. જો બધા ધ્યાન આપજો, મજા આવશે. એકદમ સરળતાથી શીખવાડું. આમાં એવું કહેવાય કે પેલું કહેવાય ને કે મારા ભાઈ જેટલા રૂપિયા છે એટલા દેવાંશી પાસે રૂપિયા, અને દેવાંશી પાસે જેટલા રૂપિયા છે એટલા પૂર્વી પાસે રૂપિયા હું સાબિત કરી નાખું તો સાબિત થઈ જાય પૂર્વી પાસે જેટલા રૂપિયા છે એટલા જયેશ સર પાસે રૂપિયા છે.
બસ એવું છે ને આવડે ને એના સાબિતી આવડી જાય. આ સાબિતીમાં કઈ કરવાના છે? દેવાંશી હસી લીધું, કેમ હસી બેટા આવું બોલ્યો એટલે? માં દીકા ચલો બેટા, તો આપણે દોરી દઈએ બેટા સમલંબ ચતુષ્કોણ. કયો દોરવાનો માસુ? માસુ બોલતા છે માધિકા, આવું કરવાનું. સમલંબ ચતુષ્કોણ શું બોલવા માધિકા? સમલંબ ચતુષ્કોણ. ચલો મજા આપ્યો છે બેટા એબી, અને જો બેટા આને લખતા શીખવાડ. જો એ બી અને તમારે એ રીતે નામ લખવાના જેથી ઓર્ડરમાં જ થવા જોઈએ, ભલે ગમે તે રીતે આપી દઉં, પણ એના કારણ એ બી અહીંયા લખો તો સીડી અહીંયા, કારણ કે સમાંતર બાજુ એ રહી છે. આ જ બે ખબર ને સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણ ની એક અને માત્ર એક જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણ ને સમલંબ ચતુષ્કોણ કહે છે. સો ઝગડા, જે ચતુષ્કોણ ની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણ ને સમલંબ ચતુષ્કોણ કહે. જો હવે આગળ શું કીધું બેટા, દેખો ઈ અને એફ અનુક્રમે તેની સમાંતર ના હોય. જો આ બે બાજુ એવી જગ્યા સમાંતર નથી, તો એકની જગ્યાએ ઈ આવેલો છે અને બીજી જગ્યાએ શું આવેલો છે માં દીકરાઓ? એફ આવેલો છે. ડન. જો હવે એને શું કીધું? તો ઈ એફ સમાંતર એ બી હોય, એટલે એનો મતલબ જો બેટા આ ઈ એફ સમાંતર શું હશે બેટા? એ બી. એ બી ને સમાંતર હોય તો સીડી ને પણ શું હોય? સમાંતર હોય કે ના હોય? હોય કે ના હોય? કારણ કે ઓલરેડી રકમ માં તમારી એ બી અને સીડી એ કેવી બાજુઓ છે બેટા? સમાંતર. જો હવે બુદ્ધિ વાપરીઓ, આપણે ખાલી આટલું દોરી દીધો, ધ્યાન આપજો માં દીકરાઓ, આ વધારાની લાઈન બાંધી અને અહીંયા આપણે વધારાનો જી લખી દીધું. સમજો બધા, થોડી વાર માટે આને ભૂલી જાઓ, છે જ નહીં. ચલો એ આપણે આટલાની વાત કરીએ. ચલો આપણે આ થઈ ગયું બેટા, કે વસ્તુ પ્રમેય થઈ ગયો ના થઈ ગયો બોલો? આ તે વસ્તુ પ્રમેય થઈ ગયો. હા, તો એના ઉપરથી હું આવું લખી શકું માં દીકરાઓ? ધ્યાન આપજો બેટા, કયો ત્રિકોણ લઈ લે બેટા, બોલો બોલો. એટલે લખવાનું સા બે તી, તો શું હશે? અહીંયા પહેલું લખવાનું બેટા આકૃતિ પરથી. શું હશે બેટા બોલો? ત્રિકોણ એ, ચેક કરો બેટા, ત્રિકોણ એ ડી સી માં શું થશે બેટા બોલો? ઈ જી સમાંતર ડી સી થાય. થાય કે ના બેટા? આકૃતિ પરથી કોણ સમાંતર બોલો? ઈ જી સમાંતર ડી સી થાય. થાય કે ન થાય? તો ચલો આપણે શું ભણીને આવે, શું ભણીને આવે યાદ કરો? સમપ્રમાણતાના પ્રમેયમાં બેટા, કે બેટા જો આ બાકીની એક બાજુને સમાંતર હોય, બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે, તો એનો મતલબ શું થઈ જાય બેટા બોલો? આવું થાય, તો ધેરફોર એ અપોન ઈડી બરાબર એ જી અપોન જી સી. કયા નિયમ પ્રમાણે? તો લખી દેવા બેટા, થેલ્સના પ્રમાય અનુસાર. બોલો પડી ખબર કે ના પડી? પડી. હવે આ ત્રિકોણને ઊંધો કરીને વાંચો. ચલો હવે ચલો એને વાંચો બેટા. શું વંચા બેટા બોલો? હા હા બોલો. સીબીએ આપણે જે એબીસી લખો તો એ ચાલો. ચલો માં કઈ સમાંતર બેટા બોલો? બોલો જી એફ સમાંતર એ બી થાય. તો ચલો શું થાય? સમાંતર થાય. તો બેટા આમે જ બોલાય, એવું જો ને ઊંધું બોલાય માસું, આમે એવું જ બોલાય બેટા. શું બોલાય બેટા બોલો? બોલો એ જી અપોન જી સી બરાબર બી એફ અપોન એફ સી. ચલો શું આવશે બેટા? થેલ્સના પ્રમેય અનુસાર. ચલો આને હું પરિણામ નંબર એક કહી દો, આને પરિણામ બે કહી દો. જો ચેક કરજો, પરિણામ એક અને બે માં આ વસ્તુ કોમન છે માં દીકરા? તો જો મેં હમણાં જ કીધું હતું કે જયેશ સર પાસે જેટલા રૂપિયા છે એટલા દેવાંશી પાસે, દેવાંશી પાસે જેટલા રૂપિયા છે એટલા પૂર્વી પાસે, તો એનો મતલબ જયેશ સર અને પૂર્વી પાસે રૂપિયા કેવા હોય? સમાન. અને એ જ મારી સાબિતી છે. ચેક કરના ખોડામાં દીકરાઓ, પરિણામ એક અને બે પરથી શું થઈ જશે બેટા બોલો? એ અપોન ઈડી બરાબર બી એફ અપોન એફ સી. આવી ગયું ના આવી ગયું? મેં ના કીધું. જેને પ્રમેય એક આવડે ને બેટા, એને એવું લાગે કે સાહેબ આ તો ખોટું બધું આવડે જ છે, અને તૈયારી કરવા નહીં રે અને કરશે નહીં, મને વિશ્વાસ છે.
જેને પ્રમેય એક આવડતો એને એવું લાગશે કે આ બધું સાહેબ હોય બધું વાંચવાનું આ કરવાનું આવડી જાય. હું એટલે કહું પ્રમેય નો ફાયદો છે. તમે પ્રમેયને વ્યવસ્થિત તૈયાર કરી નાખ્યો તો તમારું મેં ના કીધું કે જો તમે આગળની વસ્તુ જેટલી જોરદાર તૈયાર કરો ને એટલો પાછળ તમને બેનિફિટ મળે છે. એનો મતલબ તમારું કામ ઓછું થતું જાય છે તૈયાર કરવા. અને એટલે લોકો અસ્તા અસ્તા એક્ઝામ આપવા જાય. આપણી માસ્ટરી જે છે કે આપણા પાસે જે લોકો હોય ને અસ્તે અસ્તે એક્ઝામ આપવા કેમ જાય કે આ બધું શીખવાડેલું એને વાંચ્યું અને કોન્ફિડન્સ આવડવાનું છે. આવા તો કોઈ વાંધો નહીં બેટા. આ મહત્વનું છે. ઉદાહરણ નંબર 3 દેખો બેટા, સમજવા વાળું છે. ઉદાહરણ નંબર ને સમજ માટેનું આઈએમપી કરો બેટા, સમજવા માટે આઈએમપી કરો બેટા. કારણ કે એમાં એક વસ્તુ તમને 9મા ધોરણની ખબર હોવી જોઈએ. અનુ કોણો, અંત કોણો, અભી કોણો, યુગ્મ કોણો, બધા ખબર બધા કોણે કોણ આવતા હતા બેટા. હા, પેલી ચોકડી પાડે બધા કોણા હાજર થઈ જોઈએ. હા, કોઈ ઝેડ આકારનો ધરાવન, કોઈ એક્સ આકાર ધરાવન, કોઈ એફ આકાર ધરાવન, બધા કોણે કોણા. હા, એ કોણાનો અહીંયા ઉપયોગ કરવાનો છે. આમ તો ડાયર આવ્યા છોકરાઓ છે. ચલો ઉદાહરણ નંબર 3 આવી જાઓ. જો સમજવાનું એક આકૃતિ ઓલરેડી આપણને ડ્રો કરીને આપી દઈશું બેટા, જો ધ્યાન આપીશું માં દીકરાઓ એટલે આપણને આવડી જાય બરાબર. ચાલો એવી આકૃતિ હું ડ્રો કરી નાખું. બરાબર, નામ આપ્યું છે પી ક્યુ અને આર. બીજી વચ્ચે પણ એક લાઈન દોરેલી છે બેટા, એસ અને ટી. ડન. જો બેટા હવે મને આકૃતિમાં શું કહે છે બધા ધ્યાન આપો. એટલે નીલ પછી દોરજે બેટા, આપણે વિડીયો મૂકીએ જ છીએ બેટા, એટલે વિડીયો જોવાના. એટલી તો તસ્તી લેવાની ને દીકરા, દોરવા માટે કાં તો લખવા માટે એટલી તસ્તી લેવી પડે માં દીકરા. ચલો બેટા, જો એને કીધું આકૃતિમાં પીએસ અપોન એસ ક્યુ, એટલે જો પીએસ અપોન એસ ક્યુ. બીજું એને કીધું બેટા પીટી અપોન ટી આર, પીટી અપોન ટી આર, એનો ગુણોત્તર સમપ્રમાણમાં આપેલો છે, આપી દીધેલો છે બેટા. બીજું મને શું આપ્યું છે દેખો, ખૂણો પીએસટી, એટલે પીએસટી એટલે આ રે પીએસટી બરાબર પી આર ક્યુ, એટલે આ રે. ચાલ ડન, મેં રેડથી કરેલા છે તમને દેખાય બરાબર રીતે. તો સાબિત કરવાનો છે કે ત્રિકોણ પીક્યુઆર સમદ્વી બાજુ ત્રિકોણ હોય. હમણાં હાલ સાબિત કરીને કેળ જો બધાનું ધ્યાન અહીંયા. જો બેટા હું જયારે સાબિતી આપતો હોય અમુક દાખલા નહીં, જયારે આઈએમપી કરાવતો હોય ત્યારે એક જ એવું સેન્ટેન્સ છે કે એની સાબિતી આખી ફેરવી નાખે બેટા, અને એ સેન્ટેન્સ જ મને ખબર પડવી જોઈએ જો એ આપણે સમજવું છે બેટા. ચલો મને આવું રકમમાં આપી બેટા સાબિતી. ચલો પહેલા રકમમાં શું આપ્યું મને બેટા બોલો. તો રકમ મુજબ શું આપ્યું મારા દીકરાઓ બોલો. પીએસ અપોન એસ ક્યુ બરાબર પીટી અપોન ટીઆ. બોલો આપ્યું બેટા, આપ્યું. તો ચલો આપણે એવું ભણીને આવ્યા યાદ કરવાનું માં દીકરાઓ, જેને યાદ કરજો. તો બેટા યાદ રાખો, આપણે અત્યાર સુધી એવું ભણીને આવ્યા કે જો ત્રીજી બાજુને દોરેલી સમાંતર રેખા હોય તો પીટીએસ અપોન એસ ક્યુ અને પીટી અપોન ટીઆર થાય. તો એનો મતલબ ઊંધો મતલબ એટલો સાચો થાય કે ના થાય. ઊંધો મતલબ કે જો કોઈ ત્રિકોણ માટે મને પીએસ અપોન એસ ક્યુ અને પીટી અપોન ટીઆર આપેલું હોય તો આ બે કેવી રેખાઓ થઈ જાય બેટા, સમાંતર. શું થઈ જાય બેટા, સમાંતર. અને પેલી કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. તો ઊંધો મતલબ જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે. ખરી ખરી એવું ના હોય, નકર રસ્તા તો આપણે એમ તમે ભીના કરીએ. પણ એનો મતલબ એવો નહીં કે વરસાદ પડ્યો હોય. સમજવાનું છે, સમજદાર સમજદાર કોઈ ઈશારા એક આપે. હા ને, તુષાર સાચી વાત તો બેટા, આપણી વાત સમજ પડી કે ના પડી. લે આ હું ભલા નીકળી જાય. ચલો બેટા તો લખી દેવું પડે. તો ધેર ફોર શું થઈ જાય બેટા બોલો, એસટી સમાંતર ક્યુઆર થાય. બોલો ખબર પડી ગઈ કે ના પડી ગઈ. તો ચલો હવે બધા ધ્યાન આપજો, હવે બુદ્ધિ વાપરજો. ચલો આપણે હું થોડો સમજવા માટે થોડી મોટી લાઈન જોઈ. ચલો મારી એક આ રેખા, આ બીજી રેખા, આ એની છેદિકા,
तो आ खूणा अने आ खूणा ने क्या खूणा कहता था आपणे अनुकोणो कहता था। शू कहता बेटा अनुकोणो। अने अनुकोणो केवा होय बेटा एकरूप होय। अनुकोणो केवा होय बेटा एकरूप होय। तो आपणे लखी शकीए बेटा। चलो जो आपणे वाक्यरचना लखवी पड़े बेटा। कई बे समांतर रेखाओ बोलो एच टी समांतर युवा नीचेदिका कई लेशु बेटा आदले ले अने एसक्यू लेवानी बोलो हाँ एसक्यूवाती। चलो क्या खूणा बेटा बोलो खूणो पी एस टी बराबर खूणो एस क्यू आर थाय बेटा पी एस टी अने एस क्यू आर क्या नियम प्रमाणे बेटा अनुकोणो कोण बेटा अनुकोण आने नंबर आपी दो एक तथा चलो रकम में मैंने शु कीधेलू बेटा बोलो पी एस टी बराबर खूणो पी आर क्यू तो लखी दो बेटा रकम मुजब आने नंबर आपी दो बे जो चेक करो बन्ने मां कॉमन कोण छे पी एस टी कॉमन छे मां दीकरा छे पी एस टी कॉमन बेटा तो चलो आ बन्ने समान थई जाए तो एनो मतलब शू थई गयो परिणाम एक अने बे परथी खूणो एस क्यू आर बराबर खूणो पी आर क्यू। हवे बेटा हूँ एस क्यू आर लखू के पी क्यू आर लखू बे एक ज कहेवाय कहेवाय भाई खबर पड़े एस क्यू आर अने पी क्यू आर बे एक ज थाय पण ए सरळ लखवी पड़से therefore PQR बराबर PRQ शरत कई P' S' Q होवाथी कई शरत ना दीकराओ P' S' Q जो बेटा એટલું બધું લખી ના આપવાનું એને કે એને ના ખબર પડતી હોય ને તો નીચેના કૌંસ વાંચે એટલે ખબર પડી જાય તો ચલો શું થયું કોણ બોલ્યું तो चलो बेटा आपने एक त्रिकोण ना बे खूणाओ समान साबित कर लगे देखो तो PQR नु जेटलू माप छे एटलू ज कोनु छे बेटा पी आर तो जे त्रिकोण ना बे खूणा ना माप समान होय एवा त्रिकोण ने कयो कहेवाय समद्वी बाजु कारण बे खूणा समान होय तो बे बाजुओ समान खबर छे ने आ खूणा नी सामे नी बाजु कई थशे बेटा अरे अने आ खूणा नी सामे नी बाजु आ थाय के ना थाय तो चलो हड़ो आने पहला PQR ने लखवा PQR ने सामे ने बाजू कई थी जाए बेटा जो सामे ने बाजू लगता ना आवड़े तो सादी रीत सीखोड मासूम देखी ले हां ता साहेब ने सीखवाड़ी ले जो कोई पण खूणा ने सामे ने बाजू लखियो तो वच्चे नो लेटर हटाई देवानो એટલે सामे ने बाजू थई जाए PQR वच्चे नो कयो गयो Q Q गयो शू वध्यो PR तो ये दावे देखी लो चलो यहां आई जाओ PRQ कयो गयो PQ आई दे चलो तो therefore त्रिकोण PQR समद्विबाजु त्रिकोण छे तो थई गयु साबित। मैं फरीथी कहू छु बेटा के जो भूमिति में मोटो फायदो कयो खबर तमे एक वखत व्यवस्थित समझी लीधो एम बेटा तो आने कदी फरीथी कैलक्युलेट करवा जेवू रहे नहीं। चल आमा शू याद राखवानुं बोलो हड़वा मित्र तो पहला मने आ भाग भागे आ भाग आपे तो एना उपरथी मैं बे रेखाओ समांतर साबित करी बे समांतर रेखाओ ने छेदिका लई आ बने युग्मा कोण सॉरी अनुकोण साबित करे अनुकोण उपरथी आ बे खूणा समान साबित करे बे खूणा समान तो सामेनी बाजुओ समान अने जे त्रिकोणमां बे बाजुओ समान होय एने शुं कहेवाय बेटा समद्वि बाजु त्रिकोण। बोलो आमां शुं ना आवडी आवडी गई आवडी हा तो पछी निकाळो चलो निकाड़ो 6.2 बेटा बदाय चलो एनो दाखला नंबर एक स्वाध्याय 6.2 एक्जाम्पल नंबर 1 चलो एम पहलो अपने त्रिकोण लीए छे बराबर में दीकरा जो आप आकृति 16.17 में एक अने बे मा डी समांतर बीसी एक मा ईसी शोधो अने बे मा एडी शोधो एटले बे अलग अलग दाखला छे बराबर पहलो आपणे पहलो गणी दीए बेटा जो मने पहेलामां आवो आपेलुं छे माथी ग्राफ एटले एनो पेटा प्रकार ए मीठी मीठी चाशणी
એવું ગીત છે નહી કે ફિલ્મનું ગીત કે ભારત ગાડાનું ગીત છે ચલો મને વેલ્યુએશન આપી છે બેટા આરે આપી છે 1.5 સેન્ટીમીટર પછી આપી છે બેટા આરે મને આપી છે બેટા 3 સેન્ટીમીટર આપેલી છે બેટા 1 સેન્ટીમીટર અને મને પહેલામાં શું કીધું છે બેટા એકમાં બીસી શોધવાનું કીધું દેખો બેટા ઈસી એટલે આ ઈસી શોધવાનું કીધું છે ચલો આપણને આવડી જાય બેટા કયો ઉપયોગ કરવા બોલો થેલ્સનો પ્રમાણ આવડી જાય ને તો શું લખ્યું છે બેટા બોલો હવે સીધું લખી દેવા બેટા થેલ્સના શું આવશે બેટા બોલો પ્રમાણ અનુસાર ચલો શું થઈ જાય બેટા બોલો એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી થાય કે ન થાય બેટા થાય અક્ષર બેટા થાય અક્ષર અક્ષર ચોટી ગયો નેટવર્ક ગયું બરાબર શું થશે બેટા એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી ચલો કિંમત મૂકી દોડમાં દીકરા એડી ની કિંમત કેટલી બેટા 1.5 બીડી ની કિંમત કેટલી બેટા 3 ચલો એ ની કેટલી બેટા 1 અને ઈસી ની શું કરવાની ચોકડી તો એનો મતલબ બેટા 1.5 બી ઈસી બરાબર શું થશે એમાં દીકરા બોલો બેટા 3 થશે તો એનો મતલબ હું ઈસી શોધવા હોય તો ઈસી બરાબર 3 ભાગ્યા 1.5 તો કરાય નહીં 15 2 30 એટલે ઈસી બરાબર કેટલા આવશે બેટા 2 કેટલા આવશે બેટા 2 હવે દોઢના ડબલ કેટલા થાય બેટા 3 થાય પડી ચલો બેટા હવે જો બીજી આકૃતિ આપેલી છે ધ્યાન આપી દે આપણે ગમે તે આકૃતિ આપી આપણે દોરી દેવાનો આવડે ને આકૃતિ દોરતો આકૃતિ તો બધાને આવડવી જોઈએ માં દીકરા દોરતો બધા તમે તો હોશિયાર લોકો છો ચલો અહીંયા બી અને ચલો અહીંયા 1.8 સેમી પછી નીચે 5.4 કેટલું બેટા 5.4 વાહરા ભાઈ વાહ તમારું જોરદાર ઇંગ્લિશ 7.2 સેન્ટીમીટર અને શું કીધું બેટા એડી ગયો આ તો ખરે ખોટું નહીં લે મને બધું આવું તમારે તારે તમે જાતે ના આવડી જવું જોઈએ એમાં દીકરાઓ આવડી જવું છે ને તો ચલો શું લખી બોલો ફરી એક વખત બેટા બોલો બધાને આવડી જાય થેલ્સના પ્રમાણ અનુસાર શું થશે બેટા બોલો વડો એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી એડી શોધવાના ડીબી કેટલા લાવ્યા બેટા 7.2 એઈ કેટલા લાવ્યા બેટા આ 1.8 અને 5.4 આને ઉપાણી ત્યાં લઈ જાય એટલે હું આવું કરું બેટા એડી બરાબર 1.8 × 7.2 ભાગ્યા 5.4 18 × 54 થાય ખબર છે બધાને 18 × 3 કેટલા થાય બેટા 54 તો જો એ આ ઉડાડો એટલે 18 × 54 અને 24 × 72 એટલે 2.4 બરાબર આ બધું કરવાનું તમારે હો મને બધું સીધું આવડે એટલે હું સીધું બતાવું હા આપણા ગુણાકાર ભાગાકાર થોડા આવડે કારણ કે અમે નાના હતા એટલે અમારે જમાને અમે ટેબલ શીખાતો તે અમુકો હે ને ચલો બેટા આવડી ગયા બે દાખલા બેટા બોલો કેવા લાગ્યા બધાને ઈજી લાગે જે ઈજી બેટા ના લાગે હા તો ચલો હવે બેટા આવા જ દાખલા તમને બીજા નંબરમાં આપેલા છે એ તમને હોમવર્કમાં આપું છું ડન નહીં આવડે તો હું શીખવાડીશ એટલે સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 2 એમાં 3 દાખલા છે એ ત્રણે ત્રણ હોમવર્કમાં મને 3 દાખલા છે 1 2 3 4 3 થી જ છે 4 નથી લઈને 4 મારા માટે છે 4 અપુન કે લીએ હૈ ચલો ડન આવડે કેવું લાગે મજા આવ્યું છે ને તો પછતાન ગલા એ હું માનસુ ગભરાઈ ગયો છું ચલો દીકરા હવે દીકરો સાબિતી આ પણ સાબિતી એવી જ છે કે તમે એક વખત નજર મારશો તો તમને દાખલો આવડી જશે આમાં કઈ કરવાનું નથી બરાબર એટલે દાખલા નંબર 3 આવે બેટા હા એક પતંગીઓ આપી છે ભયાનક ક્યાં છે આટલી ફર્સ્ટ ક્લાસ આકૃતિ માસુમ અમુક વખત તો ભયાનક કરીને મને બીવડાવે છે સારું
समाधि का आकृति क्या भयानक छे, तू भयानक छे, कशु नहीं लिया आ तमने उनु बना माटे आवो आपी हुए आ जो मैं हाल तमने सीधू आकृति दूर दुखावड़ी जाए आ एल एम अने बी सी केवी छे बेटा समांतर डन चलो पची एने कीधु एल एन आ एल एन अने सी डी पण केवी बेटा समांतर बुद्धि तरत खबर पड़े क्या थी क्या जवानु छे बोलो जो बेटा हाँ मैंने कहा तेगर आखो दो એટલે આપણ લાગે બહુ અઘરો હશે પણ કઈ છે નહીં જો બેટા આપણે પહેલો આર્ય ત્રિકોણ લઈ લો બેટા આ ત્રિકોણ લઈ લો બેટા આર્ય ત્રિકોણ લઈ લે બેટા તો તમને આ ત્રિકોણ માં એવું કીધું બેટા આ ML સમાંતર શું કીધું આ BC કીધા તો હાલ આપણે થેલ્સના પ્રમેયમાં શું ભણીને આવ્યા બેટા બોલો આવું ભણીને આવ્યા AM MB બરાબર AL LC થાય આને નંબર કયો આપી દઈશું આપણે 1 પછી નીચેનો લઈ લો હેડો અને પછી સરખાઈ દો જવાબ મેં ના કીધું મજો આવે એવું કામ કાજ છે લ્યા બરાબર આકૃતિને છેડવાની ચલો સાબિતી આવડી જાય ચલો પહેલા કયા ત્રિકોણ માટે વાત કરીશું બેટા બોલો ત્રિકોણ એ બી સી માટે બોલો શું આપેલું છે એને બેટા હા એમ એલ સમાંતર प्रमय अनुसार नंबर क्या आप देश बेटा एक बीजो ले लो नीचे लो ले लो बेटा सो से हवे त्रिकोण ए बी सी मारे चलो शू समान है हा एल एन समांतर सी डी ओ आफी शू दसे बेटा बोलो ए एन अपॉन एन डी बराबर ए एल अपॉन एल सी शू आवशे बेटा बोलो थेल्सना प्रमाण अनुसार નંબર કયો આપી દો બેટા બે જો બંને માં દેખો AL upon LC AL upon LC તો એનો બોલા આ બંને સમાન થઈ જાય ના થઈ જાય માં દીકરા તો લખી દઈએ શું લખી દઈએ બેટા બોલો હેડો પરિણામ એક અને બે પરથી શું થઈ જશે બેટા બોલો હેડો AM upon MB બરાબર AN upon ND એ જ માંગેલું છે ને આખી માગી છે તો આખી હવે લઈ લઈએ હવે તો આખું મળી જાય બેટા આટલા દી આવ્યા પછી ચલો આટલા દી આખું લાવવું હોય તો શું કરવાનું આવી જાવ ચલો આટલા સુધી આવી ગયા પછી શું કરવું પડે માં દીકરાઓ આખું લાવવા માટે યાદ આવે ચલો કોને રાખવાનો છે યાદ કરો બેટા AM ને રાખવાનો છે જેને રાખવાનો એ ક્યાં જોઈએ બેટા છેદમાં સામા જોઈએ છેદમાં તો ચલો કયું પ્રમાણ લેવું પડશે જો ભાઈ અહીંયાથી સાબિતી દેખવા માટે બધાની નજર હોવી જોઈએ બેટા જેને તમારે એકલો જોવાનો છે એ હંમેશા છેદમાં લાવવો પડે તો શું લઈ લો બેટા બોલાડો વ્યસ્ત પ્રમાણ લેતા ચલો શું થઈ જશે બેટા બોલો એમ બી અપોન એ એમ બરાબર એન ડી અપોન એ એમ શું લખીશું બેટા બંને બાજુ એક ઉમેરતા એની એક પદ્ધતિ નો ચેન્જ શું હશે બેટા બોલો એ એમ બી અપોન એ એમ પ્લસ વન બરાબર એન ડી અપોન એ એમ પ્લસ વન ચલો લસા કયો થઈ જાય બેટા એ એમ ઉપર શું થશે બેટા એમ બી પ્લસ એ એમ અહીંયા લસા એ એમ શું થશે બેટા એન ડી પ્લસ એ એમ આવી જાઓ એમ બી પ્લસ એ એમ જો એમ બી પ્લસ એ એમ થઈ ગયો આખો એ બી તો ચલો ઉપર કોણ આવી ગયો બેટા એ બી અપોન એ એમ આવી જાઓ એન ડી પ્લસ એ એમ એન ડી પ્લસ એ એમ કયો થઈ ગયો એ ડી તો આવી ગયો બેટા એ ડી અપોન એ એમ વ્યસ્ત પ્રમાણ લેતા હવે તો બધી ખબર પડે ક્યારે કયું પ્રમાણ લેવાનું તો ચલો શું થશે બેટા એ એમ અપોન એ બી બરાબર એ ડી અપોન એ એમ બોલો આવડી જાય
मनीषा एनु ये कॉपीराइट हतु सानू कॉपीराइट आयो बोलो मनीषा जो उदाहरण नंबर आगर जे गणी गया एनु ये कॉपीराइट जे भेगा कर्या जो आ कृति पर मैंने आ समांतर लावता शीखवाड़ा अने प्लस अने व्यस्त प्रमाण पर दीजिए એટલે બે સાબિતી ભેગી કરીને એક સાબિતી બનાવી એમ देखी मा दीकरा એટલે આ સમય ના કીધું કે હવે તમને ખબર પડી જાય કે આપણે જેને એકલો અટૂલો જોઈએ જેને છેદમાં લઈ જવાનું અને પછી એને લઈ જવા માટે કાતો વ્યસ્ત પ્રમાણ કરવું પડે કાતો ના કરવું પડે અને પછી તરત બંને બાજુ કેટલા ઉમેરી દેવાના એક આ કોમન મેથડ एक स्टेटमेंट में हेड़ा जवानू लाडवा होमवर्क में ट्राय करजो पण समझूती हूं आपी दऊं चलो भाई तो आज होमवर्क में शू आपी बेटा बोलो पहलू 6.1 आपी छे खबर छे भाई आगर में 6.1 गणाय नथी ए होमवर्क में छे पछी 6.2 में दाखला नंबर 2 होमवर्क में आप्यो अने दाखला नंबर 4 चौथा ने हूं समझाई दऊं तो आम तो तमने समझाय पहला खावा पड़ी जवी जोईए बेटा पर चलो समझ जाइए आप मजा करिए थोड़ी बार बेटा लियो आप शू वो अपने वो करो अभी चलो बेटा मने आओ आपेलू नजर वाली बेटा जो एने बीजू पण एनी साथे आपेलू छे बेटा पहला एने कीधुं डी समांतर एसी एटले एनो मतलब डी बेटा आ रे तसे जो बीजा समझवा माटे आपे थोड़ी वार माटे जेनी जरूर छे क्लिक लई लो चलो आपणे डी एटले आ रे थाय मां दीकराओ अने समांतर एसी चलो आपेलू होय तो आना उपरथी आपणे थेवेसनो प्रमेय वापरी शकीए मां दीकराओ शुं वापरे थेवेसनो प्रमेय बोलो आडा बेटा BD upon AD बराबर BE upon EC એને મૂકી દેવાનું થોડી વાર માટે ડન જેમ આપ્યું છે એમ કરતા કરતા આગળ જવાનું એને પરિણામ શું આપી દે બેટા એ ચલો હવે આગળ DF સમાંતર AE જો આ DF એને બીજી પેન થી બતાવો બેટા DF એટલે આ રહી થશે માં દીકરાઓ DF સમાંતર કઈ કીધી બેટા AE तो तमारे आर्यो त्रिकोण लेवो पड़े पाछळनो त्रिकोण नहीं आवे बेटा एटले बन्ने वखत त्रिकोण अलग अलग आवशे तो आ त्रिकोण माटे तमे शुं साबित करशो बेटा बोलो बीडी अपॉन एडी बराबर बीएफ अपॉन एफई जो बन्ने मां कॉमन हतुं देखाय छे बन्ने मां केवुं रह्युं बेटा कॉमन रह्युं तमे आ बाजुना परिणामो सरखाई जशे ए तमारो जवाब छे ए तमारो जवाब छे पतिज गिंदान थोड़ा बुद्धि उपयोगी वाला ए बदा मारे करावाना छे बराबर बेटा बोलो आटला सुधी आवड़ी गयु एटले होमवर्क चलो फरीथी एक वार नोट डाउन कर नको मां दीकराओ शोध बेटा स्वाध्याय 6.1 स्वाध्याय 6.2 मां दाखला नंबर बीजो अने चौथो અને આ બધું ગણાય તો એક વખત ગણી જ દેવાનો બેટા ભાઈ જેટલું ગણાવું છે એક વખત તો ગણી જ દેવાનું તો તમને ખબર પડશે કે મને આવડ્યું કે ના આવડ્યું મારા દીકરા તમારા માટે મારા માટે નહીં મને તો આવડે જ છે એટલા માટે હું ગણું છું બરાબર